सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर प्रसंग 15 एमां सदगुरु अने शिष्यना संवादथी छेल्ले कथा एम लखे छे के निर्बळनो पण निभाव थाय एवी स्वामी वातो करे छे। स्वामी कहे छे जे जे रस आपणने भावता होय, जे जे गंध आपणने गमता होय, एवुं बधुं ज भगवानना संबंधे करीने, भगवानना लीला चरित्रनी याद करीने, ભગવાનનું પ્રસાદીનું કરીને જો એને ગ્રહણ કરવામાં આવે તો એ ભવરોગને ટાળવાવાળું ઔષધરૂપ બને છે। પંચ વિષયોને ભગવાનનો સંબંધ કરાવવાથી અને ભગવાનના ચરિત્રોની સ્મૃતિ રાખવાથી એ જ પંચ વિષયો ભવરોગને ટાળવાવાળા થાય છે। આવી સ્વામી શિષ્યને ખૂબ હેતથી શિખામણ આપે છે। આગળ સદગુરુ કહે છે શિષ્યને क्षोत्र त्वक तूने कहो शुद्ध था वाणी रीत नयन जिह्वा नासिका ए होय जैम पुनीत प्रगट प्रभु पाम्या विना अनगन होय एक પ્રસંગ પ્રગટનો પામતા હોય નિષ પાપ એહ નેક। સદગુરુ કહે છે હે શિષ્ય, હવે તને ક્ષોત્ર કાન ત્વચા એને શુદ્ધ થવાની, આંખો જીભ અને નાસિકા એને પવિત્ર કરવાની, એને શુદ્ધ કરવાની રીતને શીખવું છું। પ્રગટ પ્રભુને પામ્યા વિના ક્યારેય પણ આ બધા નિષ્પાપ નથી થતા। પ્રગટનો પ્રસંગ જ્યારે પામે છે ત્યારે પ્રગટના પ્રસંગ થકી આ બધા નિષ્પાપ થાય છે। શ્રવણે શબ્દ શૂન્યા હતા અતિ અગે ભર્યા અશુદ્ધ તે શબ્દ સુનતા શ્યામના થાય ક્ષોત્ર દોય શુદ્ધ। જન્મો જન્મના આ પાંચ છે ને ગંદા થઈ ગયા છે, દરવાજાઓ બધા ગંદા થઈ ગયા છે, કારણ કે બહારથી ગટર લાવતા લાવતા રોજ જે કાદવ ઠાલવતા ઠાલવતા આ બધાય દરવાજાઓ છે ને એની ઉપર બધે ગટરની ગંધ અને ગટર ચોંટી ગયેલી છે। હવે એને પવિત્ર કરવા માટે કાનને કેવી રીતે પવિત્ર કરવા, જે કાન જન્મો જન્મથી પાપી થઈ ગયા છે, જે કાન જન્મો જન્મથી પાપ જ અંદર નાખવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, એવા કાનને પવિત્ર કરવા માટેનો ઉપાય સદગુરુ કહે છે હે શિષ્ય, ભગવાન શ્રીહરિના શબ્દ જ્યારે સાંભળે છે, ભગવાન સંબંધી કથા વાર્તાને જ્યારે સાંભળે છે ત્યારે એના બંને કાન પવિત્ર થાય છે। આપણે બધાય પોતાના નિજ અનુભવથી જાણીએ છીએ કે આપણા કાન દ્વારા આપણે કથાને સાંભળીએ છીએ
આપણા કાન પવિત્ર થાય છે અને એનાથી હૃદય પણ પવિત્ર થાય છે. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એને જો પવિત્ર કરી દેવામાં આવે તો અંદર કચરો જઈ જ ના શકે. જેવી રીતે આપણને એરપોર્ટ ઉપર ગયા હોય અને ત્યાં આગળ આપણી પાસે કોઈ સાધન હોય, એવું તીક્ષ્ણ સાધન અથવા કંઈ દારૂ ગોળો હોય, તો એ મશીનની અંદરથી જ આપણો ઠેલો કે આપણને પાસ નથી થવા દેતા. તરત જ એ બોલે, તરત જ એને નખાવી દે. કોઈ પણ પ્રકારનું જોખમ થાય એવી કોઈ પણ પ્રકારની વસ્તુ લાગે, જે કદાચ જીવન જરૂરિયાતની આપણી ઉપયોગની હોય પણ એની માટે જોખમી હોય, તો તરત એને ગાર્બેજ કરે છે, લઈને આપણને આપણી સાથે લઈ નથી જવા દેતા. એ જ રીતે જ્યારે કાન પવિત્ર થઈ જાય, દરેક આ દરવાજાઓ ઉપર એક એવું આપણે પણ મશીન ગોઠવવું પડે, વિચારરૂપી મશીન, કે જેના દ્વારા અંદર આવતો શબ્દ છે, ભગવાન સંબંધી શબ્દ સિવાય, ભગવાનના સંતના શબ્દ સિવાય, શાસ્ત્રના શબ્દ સિવાય અને સંસારના વ્યવહાર કરવા પૂરતા વ્યવહારિક શબ્દો જેટલી જરૂરિયાત છે એ સિવાય બીજું કશું જ આ કાન દ્વારા અંદર ના જાય, તે કાન પવિત્ર જ રહે. કાન અપવિત્ર ક્યારે થાય છે? કે જ્યારે ભગવાન સિવાયની બીજી વાતો સાંભળવાની આપણને ટેવ પડે, જે આપણા જીવન જરૂરિયાત વ્યવહારમાં પણ જરૂરી નથી, છતાં પણ એ વાતો સાંભળવા માટેનો આપણને રુચિ જાગે, ત્યારે કાન અપવિત્ર થાય છે. બરાબર માર્કિંગ પોતાના જીવન ઉપર આપણે કરીએ તો આ કાન દ્વારા આપણે શું ભગવાનની વાતો અને જેટલો વ્યવહાર પૂરતી જરૂર છે એટલા શબ્દ નાખીએ છીએ એમ નહીં. કોઈ ખૂનામાં વાત કરતું હોય ને, એને આપણને નથી સંભળાવી એટલે તો ખૂનામાં કરે છે. કોઈ આપણે બેઠા છે, આપણે અહીં બેઠા છે અને કોઈ વ્યક્તિ, અહીં ત્રણ વ્યક્તિ બેઠા છે, એમાંથી આપણે ત્રણ, એ ત્રણ ને હું, તમે ચાર જણા આપણે બેઠા છે, એમાંથી એક વ્યક્તિને એક વ્યક્તિ બોલાવીને ઓલા ખૂનામાં લઈ જઈને વાત કરે છે, એનો સીધો અર્થ જ એ થાય છે કે તમને વાત સંભળાવવા માગતા નથી. તો જે વાત તમને સંભળાવવા માગતા નથી એના માટેની જિજ્ઞાસા જાગવી કે એને ઓલા ખૂનામાં શું કરવા બોલાવ્યા હશે. ભાઈ જે કરવા બોલાવ્યા છે, જે કરવા બોલાવ્યો, તારું તો કંઈ લૂંટી નહીં લે ખૂનામાં લઈ જઈને એને વાત કરીને. પણ જીવનો સ્વભાવ કેવો છે ખબર છે? તરત શું હતું, કોને, કેમ તમને ખૂનામાં લઈ ગયા હતા, અમને કોને આવે, અમે કોઈને નહીં કહીએ. પણ તમને નથી કહેવા જેવું એટલે તો ખૂનામાં લઈ ગયા. ભાઈ જો તમને કહેવા જેવું હોત તો તમે ચાર બેઠાઈને વચ્ચે ના કહેત. એને ખૂનામાં લઈ ગયો એનો અર્થ જ એ છે કે તમને નથી સંભળાવાનું. પણ જીવનો સ્વભાવ કેવો છે, જાણવા જોઈએ શું ખૂનામાં વાત થઈ હતી, શું વાત થઈ હતી, કેમ વાત કરે છે. આવા તો જીવના જે સ્વભાવ છે, હવે કાન પવિત્ર થાય જ ક્યારે, કાન પવિત્ર થાય ક્યારે, જે જરૂર નથી એવા શબ્દને કાનમાં નાખવાનો પ્રયત્ન થાય એ કાન પવિત્ર ના થાય. સદગુરુ કહે છે, હે શિષ્ય, ભગવાનના સંબંધે ભગવાનની કથા વાર્તા સાંભળીએ, ભગવાનના સંતના શબ્દ સાંભળીએ અને વ્યવહાર પૂરતું ખાવું પીવું બેસવું ઉઠવું, થોડો ઘણો જે વ્યવહાર સંસારનો કરવો પડે, નોકરી ધંધા, એના માટે જેટલા લિમિટેડ શબ્દોની જરૂર પડે એટલો ઉપયોગ કરે, પણ વગર કામના કાન ખેંચી ખેંચીને દોડાવે તો એ કાનમાં પાપ ગયા વિના ના રહે, ગયા વિના ના રહે. સ્પર્શ ત્વચાએ શોધીને કર્યો હતો કડી મળ રૂપ, તે સ્પર્શ પ્રભુનો પામીને થઈ ત્વચા શુદ્ધ અનુપ. જે ત્વચાએ સ્પર્શ, બધો કડી મળ, હાવ ખરાબ જગતના બધા સ્પર્શ કરેલા હતા, એ ત્વચાને ભગવાનનો સ્પર્શ થઈ જાય, એ ત્વચાને ભગવાનના સંતની ચરણ રજનો સ્પર્શ થઈ જાય, તે ત્વચા પાવન થઈ જાય. ચામડીથી જ્યાં નથી અડવાનું ત્યાં અડે જ નહીં, જે જગ્યાઓએ નથી જવાનું એ જગ્યાઓએ જાય જ નહીં, તો કોઈ દિવસે ચામડી રૂપી દરવાજો ગંદો ન થાય. ભગવાનનો સ્પર્શ, આ ચામડી ભગવાનનો સ્પર્શ કરવા માટે છે, આ જગતના બીજા બધી પદાર્થો કે વ્યક્તિના સ્પર્શ માટે નથી.
આ જે ચામડી આપણને આપી છે પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ થઈ જાય, આ શરીર મનુષ્યનું શરીર મળ્યું છે એનો મોટા મોટો ફાયદો જ એ છે કે ભગવાનનો શબ્દ સંભળાય, ભગવાનનો સ્પર્શ થાય. મેરો મેરો કહી હે ઈશ, મેરે શીશ હાથ કબ ફેરોગે. ભગવાન તમે મને મારો મારો કહીને મારા માથા ઉપર હાથ ક્યારે ફેરવશો? એ ભગવાનનો સ્પર્શ કરવા જેવો છે, એ ભગવાનના સ્પર્શનું સુખ લેવા જેવું છે. એના જે સ્પર્શનું સુખ છે, એના શબ્દનું સુખ છે. વચનામૃત એમ કહે છે કે કરોડો બ્રહ્માંડોનું સુખ વારી ફેરી નાખીએ તો કોટીમાં ભાગમાં પણ ન આવે એવો તો ભગવાનના સ્પર્શનું સુખ છે. જે સુખને લીધા પછી બીજા કોઈ સુખની અપેક્ષા જ ન રહે એવા શાશ્વત સુખને મેળવવા તરફ મુમુક્ષુ માત્ર એ આપણે દોટ કાઢવી જોઈએ. જે સુખને પામ્યા પછી બીજા કોઈ સુખની અપેક્ષા જ રહેતી નથી. જે સુખને એકવાર ચાખી લીધું, જેને જેને ચાખી લીધું. ચોટ લગી નારદ સન કાદિક, હો રહે જગ સે ન્યારે, હો રહે જગ સે ન્યારે, નયન સર તીખે હે નાથ તિહારે. નારદ સનકાદિક જેવા મહામુક્તો, અક્ષરધામના અનાદિ મુક્તો, જે કોઈને એ સુખની અંદર ડૂબકી લાગી, જે ક્ષણે લાગી, એ દિવસથી બીજા બધા જ સુખ ફીકા થયા. આપણે એ માર્ગે ચાલેલા છીએ. આપણે એ ભગવાનની મૂર્તિના યથાર્થ સુખ સુધી પહોંચવું છે. એના માટે જ આપણે આટલો દાખલો, જે કંઈ આપણાથી બનતો પ્રયત્ન, આપણી બાળ પ્રવૃત્તિ કો, બાળક જેવી પ્રવૃત્તિ કો, આપણી બાળક જેવી સમજણ કો, પણ આપણે પહોંચવું છે ત્યાં. એના માટે બધી જ જગ્યાએથી પરમાત્માની અંદર જોડાવાય એવો ઉપાય આપણે સર્વે કરવો જોઈએ એવું સદગુરુ કહે છે. નયને રૂપ નિહાળીને પેખે કર્યા તા પાપ, તે રૂપ જોઈ મહારાજનો નયન થયા નિષપાપ. આંખોએ કરીને જગતના બીજા રૂપ જોઈ જોઈને જે પાપ કર્યા હતા, ન જોવાનું કેટલું બધું જોયું હતું, એ બધું જ પુરુષોત્તમની મૂર્તિને નિરખતા એ આંખો પવિત્ર થઈ ગઈ. એ આંખ દ્વારા થયેલા બધા જ પાપ નાશ થઈ ગયા. એટલે તો ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કહે છે, આવા સાધુના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, આવા સાધુની વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય. આ સ્વામીએ વાતોમાં કીધું. સ્વામી કે આવો મહિમા સમજાતો નથી, કારણ કે મનુષ્ય આકારે છે. ગુરુજી જેવા મોટા પુરુષના દર્શન મળવા, એની વાતો મળવી, એ આપણી સાથે રમે જમે મળવું બહુ દુર્લભ છે. પણ જીવને એવો મહિમા જણાતો નથી, કારણ કે ભગવાન અને મોટા પુરુષો મનુષ્ય આકારે હોય ત્યારે મનુષ્યની રીતે વર્તતા હોય કેમ ખબર પડે? પણ એ તો જો એને સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરખવામાં આવે તો ખબર પડે કે ઓહો, મોટા કેવા અલૌકિક ભાવે વર્તતા હોય. પછી એમાંથી સુખ આવે, પછી એના દર્શન કરે એમ લાગે મારા આંખના પાપ બળ્યા. ભગવાનના રૂપ સિવાય, ભગવાનના સંતો ભક્તોના દર્શન સિવાય બીજું રૂપ જો ન જોવે તો એ આંખ પવિત્ર થઈ જાય. હે શિષ્ય, રસના લહી બહુ રસને અગે રહી તે અવરાય, તે હરિ પ્રસાદી પામીને નિર્દોષ થઈ જીહવાય. આ જીભે બહુ પાપી થઈ ગઈ હતી. ભગવાન સિવાયનું, ભગવાનની પ્રસાદી સિવાયનું જગતનું બધું જ આ જીભે નાખ્યા જ કર્યું છે. એટલે જીભે પાપી થઈ ગઈ હતી. આજે કેટલા બધા ભગવાનના ભક્તો એવા છે આ લોયાધામ પરિવારમાં જે બહારનું કંઈ ખાતા નથી. અરે, અમેરિકા જેવા દેશની અંદર પણ કેટલાક પરિવારો છે આંગળીના ટેરવે ગણાય એવા, જેના ઘરમાં ટીવી નથી. અમેરિકામાં ટીવી નથી. તમારે જાણવું હોય તો સંતોને ફોન કરજો, ઘરનું એડ્રેસ આપીશ. ઘરમાં ટીવી નથી,
ઘરમાં ટીવી નથી, અમેરિકા જેવા દેશમાં નથી રાખતા, નથી ટીવીની જરૂર, પોતે ઘરની અંદર કથા વાર્તા સાંભળવાની, કંઈક કામકાજ હોય લેપટોપ ઉપર પતાવી દેવાનું, નાના છોકરાય છે ઘરમાં પણ ટીવી નથી. એને ધન્યવાદ છે કે આવા દેશની અંદર રહી. હું ટીવીનો નિષેધ કરું એવું નથી, ટીવી તો તમે રોજ કથા ટીવી ઉપર જ બધા સાંભળો છો, મોટી સ્ક્રીન ઉપર સારું છે, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આવા દેશની અંદર પણ આ પ્રકારના ભગવાનના ભક્તો છે. એનો અર્થ એ નથી કે જેને ટીવી રાખ્યું એ ગુનો છે, જે ટીવી રાખીને અંદર કથા વાર્તા સાંભળે છે, ભગવાનના દર્શન કરે છે, કરોડો વંદન છે એને, પણ એ ટીવીની અંદર પછી બીજું ના ચાલવું જોઈએ. એ ટીવીમાં સવાર સાંજની કથા ચાલે, યુટ્યુબ ઉપર જે રેકોર્ડિંગ કથાઓ હોય ગુરુજીની સંતોની એ ચાલે, પીવડા ઘનશ્યામ મહારાજના બધા દર્શનના નાના નાના વિડીયો બનાવેલા હોય એ ચાલે, ઉત્સવ સમયાઓ થયા હોય એ ચાલે, પણ એ ટીવીની અંદર પછી બીજું ચાલવા લાગે તો એ નુકસાનકારક છે. એક બાજુ પર અંદર પવિત્ર થવાનું પણ છે અને અંદર અઘે એટલે કે પાપથી ભરાય એવું પણ અંદર પ્રવૃત્તિ પડેલી છે. પણ એ કેવો પરિવાર હશે કે જેને ઘરમાં ટીવી નથી રાખ્યું, એ કેવો પરિવાર હશે? એનો અર્થ એ નથી એ કથા નથી સાંભળતા, કથા સાંભળે છે પણ નથી રાખ્યું કે છોકરા પાછા બીજું જોવા જતા રહે એમ કરીને. જ્યાં સુધી ભગવાનની દયા હશે, ગુરુજીની દયા હશે, ત્યાં સુધી હાલશે પરિવારને એવું. પણ છોકરા, એનો અર્થ એ નથી કે છોકરાઓને બંધીમાં રાખ્યા છે, છોકરાઓ બધું જોઈ શકે છે, પણ બસ એને એ પ્રકારની પ્રક્રિયા કરી છે. એવા ગણતરીના પરિવારો દેશમાં પણ હોય, પણ જે જે વસ્તુ જોવાની છે એની અંદર જો ભગવાન સંબંધિત જોવામાં આવે તો આંખ પવિત્ર થઈ જાય. આ જીભે અને આ આંખે કેટલી પ્રકારના બહારથી બધું નાખ્યું છે. આજે કેટલા બધા ભક્તો એવા છે કે જેને બહારનું ખાવાનું છોડી દીધું, આજથી 2 વર્ષ પહેલાં ખાતા હોય, 4 વર્ષ પહેલાં ખાતા હોય બહારનું, હવે બહારનું ખાતા જ નથી. ભગવાનને ધરાવેલું જ ખાવાનું, ભગવાનને ધરાવેલું જમવું હોય તો બહારનું ખવાય જ નહીં. ભગવાનને ધરાવીને જ જે જમવાનું છે તો બહારનું ખાય જ કેવી રીતે? એક જ નિયમ, ભગવાનને ધરાવીને જમવું. જે કાંઈ વસ્તુ હોય આ ભગવાનને ધરાવાશે, જો ધરાવાય એવી હોય તો જમવાની, ના ધરાવાય હોય તો નહીં જમવાની, સીધું છે. તો કેટલું બધું છૂટી ગયું બહારનું ખાવાનું, પણ એની પછી જીભ પવિત્ર થાય, એ જીભેથી પછી ભગવાનની વાતો થાય, એ જીભેથી ભગવાનને સંતોનો મહિમા બોલી શકાય, એ જીભેથી ભગવાનનો જપ થઈ શકે, એ જીભેથી ભગવાનનું ભજન થઈ શકે, આ બધું તો થાય. આપણે દરવાજાઓ ગંદા રાખીને એવો આપણે કોળ રાખીએ કે મારા હૃદયમાં મહારાજ આવે, કોઈ દી શક્ય નથી. પહેલાં દરવાજાઓને ડાટા મારવા પડે. મહારાજે વચનામૃત મધ્ય પ્રકરણનું બીજું, એમાં મહારાજ કે પહેલાં તો કૂવો ગાળવો હોય ને તો સૌથી પહેલાં તો પાણીની શેરો જે આવતી હોય ને ડાટા મારવા પડે, પછી ઊંડો જાય ત્યારે પાણીનો ધરો સાચો આવે. ડાટા મારવા પડે, એમ ઇન્દ્રિયોને ડાટા મારવા પડે. કયા ડાટા? નિયમરૂપી ડાટા, કે ભગવાન સંબંધી આટલું જ મારે સાંભળવું, આટલું જ જમવું, આટલું જ ભગવાન સંબંધી મારે લેવું, ભગવાનના સંબંધ સિવાયનું કંઈ ગ્રહણ જ ના કરવું. આવો નિયમ રાખીએ તો પવિત્ર થઈ જવાય છે. પોતે પોતાની જાત ઉપર પણ તમે જોતા હશો કે તમારો સત્સંગ 2 વર્ષનો જ હશે કે વર્ષનો જ હશે, પણ તમે રોજ આ કથા સાંભળો છો, હવાર હાંદની કથાઓ સાંભળો છો, ભલે સંતોને કદાચ મળ્યા પણ નહીં હો, ઘણા દૂર હશો, અથવા તો સંતોને એક વખત વર્ષમાં મળ્યા હશો, તો પણ તમને એવું લાગે કે સારું, જીવન આખું પરિવર્તન થઈ ગયું, પરિવર્તન થઈ ગયું. એની પાછળનું કારણ એ છે કે તમે ડાટા માર્યા છે, પણ એ ડાટા જો પાછા તમે 2-3 વર્ષે ગાફલ થઈને ખોલી નાખો તો પાછું ગંદુ થઈ જાય પાણી. એ કૂવો પાછો ચોખ્ખા પાણીનો હજુ તો ગળાય છે, હજુ ચોખ્ખું પાણી મોટર મૂકીને સીધું બહાર નીકળી જાય એવું 1-2 વર્ષમાં ના થાય, એમાં અમુક સમય જાય. પછી એ ડાટા મારીને વર્ષો સુધી એ મજબૂત થઈ જાય, પછી એમાં ઊંડો ધરો ભરાય અને એની અંદરથી પછી ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એનું પોષણ થાય અને એકાંતિક ધર્મે યુક્ત એક દિવસ આપણું જીવન બને. ત્યાં સુધીની આપણી આ મુસાફરી છે. કારણ કે મહારાજે વચનાવૃતમાં કીધું, સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું છે? તો કે એકાંતિકપણું એમાં આવે, દુર્લભમાં દુર્લભ છે. અને એકાંતિક થવા માટે જ આપણે આ સત્સંગમાં આવ્યા. દુર્લભમાં દુર્લભ આ સત્સંગ મળી ગયો, પણ હવે એકાંતિક થવાનું, એના માટે ડાટા અખંડ મારી રાખવા જરૂરી છે. નહીં તો થોડાક સત્સંગમાં ચાલ્યા, સરસ થઈ ગયા, કથા સાંભળતા થઈ ગયા, થોડો ધર્મ પાડતા થઈ ગયા, થોડા નિયમ પાડતા થઈ ગયા, પાછા ગાફલ જો થઈએ
અને ડાટા જો ખુલી જાય તો ફરી પાછું ગંદુ પાણી હતું એમનું એમ થઈ જાય. માટે સાવધાનીપૂર્વક નિયમરૂપી ડાટા પાંચ જ્ઞાનેન્દ્રિયોને મારી રાખવા. નાસે વાસ અતિ નરસી જગમાય લીધે તે જે હતે હાર હરિ ના સુંગતા ટળે પાપ એ હતે હ. નાક દ્વારા જગતની બધી જે દુર્ગંધ જગતનું બધી ગંધ એ બધી નાક દ્વારા લીધી હતી એ બધી જ ભગવાનને ચડાવેલા પુષ્પ એની સુગંધ લેતા ભગવાનને સંતને ચડેલા જે પુષ્પ એની સુગંધ લેતા એ નાસિકા નિષ્પાપ થઈ ગઈ છે. એના દ્વારા એ નિષ્પાપ થાય છે. જગતનો જીવ ગમે એવા અત્તરને સેન્ડ છાંટીને નીકળ્યો હોય ને પણ ભગવાનના ભગતને કોઈ દી એમાં નાસિકા ના ખેંચાય. પણ ભગવાનનું એક મોગરાનું ફૂલ હોય એક અત્તરનું પૂમડું સંતોએ આપ્યું હોય તો એની સુગંધની અંદર એની વૃત્તિ જાય કે ઓહો આ મહારાજને ચડેલું છે મહારાજને ચડેલું છે. એના દ્વારા નાસિકા પવિત્ર થાય છે. કહેતા આ પંચ જ્ઞાન ઇન્દ્રિયોના જે ખોરાક છે એને ભગવાન સંબંધી કરવા જેનાથી એ પવિત્ર બને. એમ સંબંધ શ્રી હરિ તને પ્રજળે પંચે પાપ પણ પ્રગટ પ્રભુ મળ્યા વિના સમે નહીં સંતાપ. આ ભગવાન મળે તો આ પાંચ પવિત્ર થાય, ભગવાન પ્રગટ ન મળે તો આ પવિત્ર ન થાય. આપણને ભગવાન પ્રગટ મળ્યા છે, ભગવાન અર્ચા સ્વરૂપોએ અને ભગવાન સંત સ્વરૂપે બંને સ્વરૂપે પ્રથમના 68માં પ્રમાણે આપણને મહારાજ પ્રગટ મળ્યા છે. ગુણાદિતાનંદ સ્વામીની વાતો પ્રમાણે મૂર્તિ દ્વારા દર્શન આપે છે ને એ જ મહારાજ સાધુ દ્વારા વાતો કરે છે. પ્રગટ મળ્યા છે, દર્શન પણ આપે છે, વાતો પણ કરે છે. આવી રીતે આપણને મહારાજ પ્રગટ મળી ગયા અને જો હવે આપણે પવિત્ર થવામાં ગાફલ રહીએ તો એ કસર આપણી છે, મહારાજની કે મોટા સદગુરુની નહીં. એમ પંચ ઇન્દ્રિયના પાપ જે પ્રભુ સંબંધે પડાય જે જે જન એમ જાનશે તે તે શુદ્ધ સગળાય. એહ ધ્યાન એહ ધારણા એ એહ જ સહજ સમાદ એમ સમજે શિષ્ય જે તે પામે સુખય ગાધ. પંચ ઇન્દ્રિયના જે આવા પાપ છે દૂર થાય અને આવી રીતે જે ભગવાનનો સંબંધ પંચ જ્ઞાનેન્દ્રિયોની અંદર રાખશે એ જ એનું ધ્યાન થઈ જશે, એ જ એની માટે ધારણા થઈ જશે, એ જ એની માટે સમાધિ થઈ જશે. ઘણી એક વખત શું થાય, આપણે આ બધા ડાટા મારીએ નહીં અને સંતોએ થોડી વાત કરી હોય ને કે ધ્યાન કરવું આ કરવું એટલે તરત આપણે પછી બેસીએ પછી તરત પાછા સંતોને ફોન કરીએ કે હરખું કાંઈ રહેતું નથી, અંધારું થાય. પણ અંધારું જ થાય ને, હજુ ડાટા તો મારીએ, જે પહેલાં ડાટા મારવા પડે, પહેલાં સાફ સફાઈ કરવી પડે પછી ધ્યાન થાય. પણ સીધું જ આપણે જેવી ધ્યાનની વાત થોડી સાંભળી, કથામાં તો જેવું આવતું હોય એ પ્રકારથી સંતો જે તે સમયે વાત કરતા હોય, હવે સીધું ધ્યાન ઉપર બેસી જાય, ડાટો એકે માર્યો ના હોય, હોટલનું ખાતો હોય ને ધ્યાનમાં બેસે, કોઈ દી ધ્યાન થતું હશે? પહેલાં તો આ હોટલમાં કેટલા વર્ષોથી ખાધું હોય એ ચોખ્ખી કરવી પડે જીભડી, આ કાન દ્વારા કેટલા મૂવીને કેટલા ગાયનો સાંભળ્યા હોય ને કેટલું બધું સાંભળ્યું હોય અને કીર્તનો સાંભળીને કથા સાંભળીને ઓલા ઉપર ડાટા મારવા પડે. કેવું થઈ જવું પડે તો કે ડાંગર જેમ જૂની થાય એ ઉગી નથી શકતી, એવી રીતે એ જૂનું જે ભોગવેલું છે એ કદાચ ભલે સ્મૃતિપટ ઉપર આવે પણ એની આસક્તિ ના થાય, એ ડાંગર જૂની થઈ ગઈ. તમે ઘણા બધા ભક્તો એવા હશો કે તમે માનો પહેલાં કંઈ ખાતા હો બહારનું સત્સંગ થતાં મોર અથવા તો પાકો સત્સંગ થતાં પહેલાં, તો તમને કદાચ આજે સ્મૃતિ થઈ જાય કે હું આવું અહીં ખાતો હતો, પણ તમને આસક્તિ ન થાય કે મારે ખાવા જવું છે, એ જૂની ડાંગર થઈ ગઈ. ભલે સ્મૃતિ થાય પણ એ જન્મ મરણ ભોગવાવે એવી ના રહી. મહારાજે વચનાત્મક કીધું જૂની ડાંગર થાય પછી ઉગે નહીં. આસક્તિ જો પ્રગટ નથી થતી, ભલે સ્મૃતિ તો થાય, ચિત્તનો સ્વભાવ છે થાય, પરંતુ આસક્તિ નથી એટલે ડાંગર જૂની થઈ ગઈ. ડાંગર જૂની થઈ ગઈ અને ઉપર નવી ડાંગર ઉગી ગઈ કે હવે ભગવાનની કથા, ભગવાનનો પ્રસાદ, ભગવાનને ચડેલું અત્તર ને પુષ્પ આ જ ગમતું થઈ ગયું, એટલે એ પછી માયાની બાજી જીતવા તરફ આગળ વધી ગયો કહેવાય. પછી એ જ એનું ધ્યાન થઈ જાય, એ જ એને ધારણા થઈ જાય, સહજ સમાધિ પણ એ જ છે.
એમ વિષય પંચમા મુખ્ય રાખે મહારાજ, જેમ કરે કામ જે ગોટિકા તે ન કરે કામ અવાજ. એવી રીતે પંચ વિષયની અંદર મુખ્ય મહારાજને રાખે, જે મુખ્ય મહારાજને રાખે કેવી રીતે, તો જેવી રીતે કોઈ દાસી કામ કરતી હોય તો કેમ ક્યારેય પણ એ ધ્યાન રાખે કે કોઈ જગ્યાએ કામ કરતા કરતા ક્યાંય પણ અવાજ ના થાય, શાંતિથી પોતાના સ્વામી સૂતા હોય તો ત્યાં અવાજ ના થાય, એવી રીતે જેમ કામ કરતી હોય એવી રીતે ધ્યાન રાખી રાખીને કહેતા, જેવી રીતે એક દાસી કોઈ કામ કરતી હોય તો કેટલું ધ્યાન રાખીને કરતી હોય, એવી રીતે ભગવાનના દાસ બનીને આ પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં ડરતા ડરતા બીતા બીતા કે રખે બીજું કંઈ આવી ના જાય, રખે બીજું કંઈ આવી ના જાય, એનું ધ્યાન રાખતા રાખતા ભગવાનની સેવામાં આ પંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા અખંડ જો રહે તો એને ભગવાન પછી સાંભળ્યા કરે. જેમ ગાય લોભી ધનને, જેમ ધાય લોભી ધનને કામી સંભારે કામ, એમ શિષ્ય સંભારવા સુંદર શ્રી ઘનશ્યામ. એમાં કઠણ કાંઈ નથી, નથી કાયા કલેશ, એકળાવે અંગમાં તો સૌથી વાત સરેશ. લોભ્યો હું સંભાર્યા કરે, રૂપિયા. કામી છે એ સ્ત્રીને સંભાર્યા કરે. જો શિષ્ય એક લોભીને પણ જો ધન સાંભળ્યા કરતું હોય, એક કામીને જો સ્ત્રી સાંભળ્યા કરતી હોય, તો એવી રીતે ભગવાન સાંભળવા કાંઈ કઠણ નથી, પણ એ અંગ જો પડી જાય, એ રીત જો આવડી જાય તો ભગવાન સાંભળે. ભગવાન સતત નથી સાંભળતા પેલા લોભિયાને કામીની જેમ, એનો અર્થ જ એ છે કે જેટલો ધન અને સ્ત્રીમાં માલ મનાયો છે એટલો માલ ભગવાનમાં હજુ મનાનો નથી. જો ભગવાનમાં માલ મનાઈ જાય તો ભગવાન પણ એમ જ સ્મૃતિમાં રહેવા લાગે, એમ સદગુરુ શિષ્યને કહે છે. કાંઈ કઠણ નથી, કઠણ છે નહીં, પણ જ્યાં સુધી એ ભગવાનનો મહિમા જેવો છે એવો સમજાય નહીં ત્યાં સુધી મારું સાચું ધન તો મહારાજ છે, મહારાજ છે. બધું જ જતું રહેશે તેથી મારી ભેગા મહારાજ જ હશે, મહારાજ જ રહેવાના, અને મહારાજ રહેવાના, મહારાજના મોટા પુરુષ રહેવાના, એને સંભાળવાનું છોડીને બીજું બધું સંભાળીશ તો કોટી કલ્પે પણ દુઃખનો અંત નહીં આવે, એમ મહારાજ વચનામૃતમાં કહે છે કે જેને ભગવાન સિવાય બીજી ઈચ્છા રહે છે એને તો કોટી કલ્પે પણ દુઃખનો અંત નહીં આવે. તો મારે તો મહારાજને અખંડ સંભાળીને મહારાજના મૂર્તિના સુખના ભોગતા થવું છે અને મહારાજની મૂર્તિની અંદર જોડાવું છે, તો મારે અખંડ એ ભગવાનને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણું ધન મહારાજ છે, જેવી રીતે 5 લાખનો હીરો ખિસ્સામાં પડ્યો હોય તો વારે વારે ચેક થાય ને, એવી રીતે હૃદયની અંદર મહારાજ વારે વારે ચેક થયા કરે. મહારાજ ભૂલાતા નહીં, હા, ગમે એવી પ્રભુ આ લોકની અંદર માન થાય અપમાન થાય, દેહમાં કોઈ આધિ વ્યાધિ ઉપાધિ આવે, કોઈ પણ પ્રકારનું મહારાજ અહીં કોઈ વિઘ્ન આવી જાય તો પણ તમે ના ભૂલાતા. સુખના કદાચ સમુદ્ર તૂટી પડે તોય મારા તમે ના ભૂલાતા, તમે જ મારું સુખ છો, તમે જ મારું સર્વસ્વ છો, એમ મહારાજને મનોમન હૃદયમાં સ્તુતિ હાલતા ચાલતા ખાતા પીતા કર્યા કરે ને, એને ભગવાન ના ભૂલાય. ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું, કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. ક્યાંય અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. આવી જો ભગવાનને પ્રાર્થના કર્યા કરીએ હાલતા ચાલતા, અરે મહારાજ તમે કેવા, તમે કેવા મોટા, તમે મને મળ્યા તો મારી પર કેવળ કૃપા કરીશ, હું પામર વળી તમને ક્યાંથી પામો, હું વળી આ ભવાટી કે આ ભવાટીમાં રખડતો જીવ તમને સમજી ક્યાંથી શકું, તમારા સુધી પહોંચી કેમ શકું, તમારા સદગુરુને પણ કેમ ખોડી શકું. હે મહારાજ તમે ને આવા મોટા સદગુરુએ કૃપા કરી છે કે આ ભવાટીમાંથી મને ખોડી લીધો, મને આ ભવાટીના પ્રવાહની અંદર વહેતો તો એમાંથી હાથ ઝાલીને તમે મને બહાર કાઢ્યો છે,
મારી પર બહુ કૃપા કરી છે, બહુ દયા કરી છે, રોજ હાલતા ચાલતા ખાતા પીતા આપણી પ્રાપ્તિને આપણી લાયકાત. બેનો સમન્વય જેટલી વખત યાદ આવે ને દિવસમાં એટલી વાર કરવો, જેટલી વખત યાદ આવે એકાંતમાં બેસીને મહારાજ પાસે રડી લેવું કે ઓહો મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ આવડી મોટી મહારાજ તમે મને દીધી, તમે મને મળ્યા, તમે મને મળ્યા, એમ તમે મને મળ્યા, તમે મારું આટલું ધ્યાન રાખો છો, ગર્ભવાસથી માંડીને આજ દિવસ સુધી બધું જ ધ્યાન તમે રાખો છો, આટલી બધી દયા પ્રભુ, આટલી બધી સદગુરુની દયા. એ દયાનો વિચાર કરી કરીને દિવસની અંદર જેટલી વાર થઈ શકે, હમણાં છે ને વોટર થેરાપી અને બધી થેરાપીઓ બહુ આવે કે આ થેરાપી કરો તો આમ થાય, આ કરો તો આમ થાય, આ કરો તો આમ થાય, આટલા બીજ ભેગા કરીને વાટો ને આવી રીતે જમો, કોલેસ્ટ્રોલ દૂર થાય, ડાયાબિટીસ દૂર થાય, સારું છે. એવી રીતે આ એક થેરાપી છે, મારી પ્રાપ્તિ, મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ બહુ મોટી છે, મારી કોઈ હેસિયત નથી કે આ પ્રાપ્તિને હું મેળવી શકું, મને કેવળ કૃપાથી મળી છે. આ એક થેરાપી છે, આધ્યાત્મિક થેરાપી છે. એ થેરાપી કરતાં કરતાં એટલું આર્ત બનાશે, હૃદય એટલું માખણ જેવું પોચું બનશે, એની અંદર એકાંતમાં બેસીને પરમાત્માની સાથે રડવાની અને હસવાની એવી એક મજા આવશે કે જેની અંદર સતત અનુભવાશે મારા નાથ મારી સાથે છે, મારા નાથ મારી સાથે છે, મારા સદગુરુ મારી સાથે છે, દિવ્ય ભગવાનના મુક્તો સંતો ભક્તો મારી સાથે છે, આવાનો સહકાર છે. હું ભલે પામર રહ્યો પણ આવા આવા મળ્યા છે, એના બળે એની વચ્ચે પડ્યો પડ્યો તરી જઈશ. એ મને પોતાનો માને છે એટલું જ મારી માટે કાફી છે. મને પોતાનો એ માની કેમ શકે જે મારી લાયકાત નથી, છતાં પણ એ મને પોતાનો કરીને રાખે છે, એ જ મારી ઉપર કેવડી મોટી કૃપા છે. એ જ મારું આ મનુષ્ય જન્મનું કેટલું મોટું ફળ છે એનો વિચાર એકાંતમાં બેસી બેસીને મુમુક્ષુ માત્ર હું તમે કરીશું ને, હૃદય હર્યું ભર્યું રહેશે, લીલુંછમ રહેશે. બહાર તો ગમે એટલી ઉપાધિ હોય પણ મહારાજ કે જો હૃદયમાં એનો રંચ નહીં તો અમારે એનો ખરખરો નહીં. એમ જો આપણે આપણી લાયકાત કરતાં આપણી પ્રાપ્તિ જે મહાન છે એનો વિચાર કર્યા કરીશું ને તો મહારાજને આપણો ખરખરો નહીં કરવો પડે, કારણ કે હૃદય ભક્તિથી ભીનું રહેશે, ભક્તિથી ભીનું રહેશે. આ જગતની અંદર એ આપણી લાયકાત કરતાં આપણને કંઈક વધારે કશું મળ્યું હોય ને તો આપણને અહોહોપણું થાય કે મારી પાસે તો આ ગાડી હોત જ નહીં, મારી પાસે તો આ બંગલો હોત જ નહીં, આ તો મને એમને એ વખતે થોડી મદદ કરી એટલે ગાડી આવી ગઈ ને એ ટાઈમે મારે ઘર લેવાઈ ગયું, નહીં તો હોત જ નહીં. કેટલું અહોપણું આપણે રજૂ કરીએ છીએ જગતમાં, કરીએ જ છે ને આવું અહોપણું કે જો એમને મને એ વખતે ફાઇલ પર ના બોલાયો હોત તો હું અહીં હોત જ નહીં. આવું કેટલું બધું કરીએ છીએ, જગતનો ઉપકાર કેટલો માનીએ છીએ, ત્યાં આપણી લાયકાત કરતાં પ્રાપ્તિ મોટી એનો કેટલો વિચાર કરીએ છીએ. પુરુષોત્તમ નારાયણ એ તો એ જગતનું મળ્યું છે ને એનાથી અબજો 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 ઘણા મોટા છે, અબજો ઘણા દુર્લભ છે, અબજો ઘણા દુર્લભ છે. એવા મોટા મહારાજ મળ્યા, એ પ્રાપ્તિ લાયકાત સામે વિચારવાથી, એક થેરાપી છે આધ્યાત્મિક થેરાપી જે કરવાથી સદાયને માટે ભગવાનનો ભક્ત આર્ત રહે છે, ભગવાનનો ભક્ત ભક્તિથી ભીનો રહે છે, એનું હૃદય અતિ કોમળ રહે છે અને કલ્યાણના માર્ગે ચાલવાની એની શક્તિ ક્યારેય પણ ઘટતી નથી. બહારના સુખ અને દુઃખ એને ક્યારેય પણ પરાજય મોક્ષના માર્ગે કરી શકતા નથી, એવી એક થેરાપી છે. અઠવાડિયું 10 દિવસ અનુભવ કરો, વિચારો. અહીં આગળ કહે છે, આવી રીતે શિષ્ય ભગવાનને હંભારવા કાંઈ કઠણ નથી, એમાં કઠણ કાંઈ નથી, નથી કાયા કલેશ, એમાં કાંઈ શરીરનો દુઃખે પડે એવું નથી ભગવાનને સંભાળવા, આવી રીતનો વિચાર કરવો એમાં કાંઈ દુઃખ નથી. હિમાલયમાં જઈને ક્યાં તપ કરવાનું છે? શિષ્ય જે તે પૂછ્યું તે કહ્યો મેં તોય, સુંદર ગ્રંથ સારો થયો સમજશે સહુ કોય. હે શિષ્ય, તે જેટલું જેટલું પૂછ્યું એ બધું મેં તને કીધું, આ ગ્રંથ એવો સરસ થયો છે કે આ ગ્રંથને જે જે સાંભળશે એ બધાય ભગવાનના સુખે સુખિયા થશે. મહારાજ વચનામૃતમાં કહે છે ભગવાનના સુખે સુખિયા થાવું, મહારાજના પોતાના શબ્દો છે, ભગવાનના સુખે સુખિયા થાવું. જે ભગવાનના સુખે સુખિયો થયો એને આ જગતમાં ક્યું પદાર્થ એવું છે જે બંધન કરી શકે, આવું મહારાજ બોલ્યા છે.
માટે ભગવાનના સુખે સુખિયા થવા માટે આ ગ્રંથ નિષ્કુળન સ્વામીના હૃદયમાં રહીને મહારાજે લખ્યો છે. શિષ્ય જેમ છે તેમ કહ્યું, રતે રતે નો રૂપ નિષ્કુળાનંદને ઉર રહી કહી એ કથા અનુપ. નિષ્કુળાન સ્વામી કે નિષ્કુળાન સ્વામીના હૃદયમાં રહીના કથા, રતી રતીનું કીધું, એક એક નાની નાની બાબત બધી જ સ્વામી કે જણાવી દીધી છે મારા હૃદયમાં રહીને મહારાજે. મોટા સંતો જોવો કેવા અકર્તા રહે છે, પોતે કરતા થતા જ નથી, અકર્તા રહે છે. અકર્તા એ હંમેશા એવું જ માને છે, મહારાજ કરે છે અને મહારાજથી થયું. આપણે પામર એવા છીએ તો વારે વારે ભૂલી જઈએ છીએ, આપણને થાય મેં કર્યું ને મારાથી થયું. મોટા તો હંમેશા એમ કે મહારાજે કર્યું ને મહારાજથી થયું. આમ છે, જે જન શ્રવણે સાંભળી કરશે તને તપાસ, અંતર અરી ઓળખશે થાશે હૃદય પ્રકાશ. જે જન શ્રવણે આ કથાને સાંભળશે, પોતાના અંતરમાં તપાસ કરશે, આની અંદર કહેલા દુશ્મનોને ઓળખશે, એના હૃદયની અંદર પ્રકાશ થશે. આ નિષ્કુળન સ્વામીના આશીર્વાદ મારીને તમારી ઉપર છે. હવે તો આપણે કરવું રહ્યું, આવા મોટાના આશીર્વાદ કોઈ દી ફેલ જાય જ નહીં. પરંતુ આપણે ક્યાંક કાચા હોઈએ તો મોટાના આશીર્વાદ થોડા દૂર રહે, આપણાથી નાશ ના થઈ જાય, દૂર રહે. જેટલા સજાગ બનશું એટલા આશીર્વાદ ફળી જશે. ફાટી દ્રષ્ટિ ફેરવી આની વાળસે ઉર, તેને સમો સૂજશે જાનો જન જરૂર. ફાટી દ્રષ્ટિ એટલે મહારાજ વચનામૃત પ્રથમના વિશ્વમાં કે જે પોતે પોતાને જોતો નથી, એ જ નીચમાં નીચ છે, પાપીમાં પાપી છે, ગેલામાં ગેલો છે અને મૂરખમાં મૂરખ છે. પોતે પોતાને જોતો નથી. જ્યાં સુધી જીવ અંતર્દૃષ્ટિવાળો થતો નથી ત્યાં સુધી ફાટી દ્રષ્ટિવાળો જ છે. એ પછી ગમે તે આપણે ગમે એટલા આધ્યાત્મિક ચિહ્નોને ધારણ કરેલા હોય, કંઠી તિલક ચાંદલો આ તે જે કાંઈ છે, પરંતુ જ્યાં સુધી અંતર્દૃષ્ટિ નથી ત્યાં સુધી ફાટી દ્રષ્ટિવાળો કહેવાય. એટલે સ્વામી કહે છે, ફાટી દ્રષ્ટિને ફેરવી જે પોતાના અંતર બાજુ જોશે અને પોતાના અંતરના અરી ઓળખીને એમાં ભગવાનને પ્રકાશિત કરીને ભગવાનને રાખવા માટે મહેનત કરશે, એને બધું હમું હૂજશે. બીજા કોટી ઉપાયથી કેદી કાજન હોય, શ્રી સહજાનંદ શરણ વિના કુશળ ન દેઠો કોય. બીજા કરોડો ઉપાય કરે તો પણ કોઈ દી કામ થાય નહીં, ભગવાન સ્વામિનારાયણના શરણ વિના એક કુશળ દીઠો નથી સ્વામી કે. માટે મહારાજનું શરણું લઈ, મોટા પુરુષનું શરણું લઈ મોક્ષના માર્ગે મંડી પડવું. દેવદાનવ માનવ મુનિ સહુ વિષયને વસ, શિવ અજને સૂજ્યો નહીં જે અતિ થયો અપજસ. એટલા માટે આ કથા વર્ણવી વિવિધ પ્રકાર, શુદ્ધ શિષ્ય સમજજે સહુનો છે આસાર. દેવ દાનવ માનવ ને મુનિ આ બધાય વિષયને વશ થયા છે. જે દિવસે વિષયનો પ્રવાહ આવ્યો તે દિવસે શિવ અને બ્રહ્મા જેવા પણ ભૂલા પડી ગયા છે, એમણે પણ અબજસ મળ્યો છે. માટે આ કથા બહુ વર્ણવી અને બહુ ઝીણી રીતે શિષ્ય તને કીધી છે, પણ બધાયનો સાર આ હૃદય પ્રકાશ કથા છે. આપણને પણ સર્વને અનુભવાય છે કે આ હૃદય પ્રકાશ ગ્રંથની અંદર એક એક પ્રસંગે કેવી અંતર્દૃષ્ટિ થાય. પહેલા પ્રસંગથી માંડીને 15મા પ્રસંગ સુધી આપણને સતત એવું અનુભવાય કે ઓહો, મહારાજ પોતે આ ગ્રંથને લખે છે. આપણને લાગે સ્વામી જેવા મોટા પુરુષ આપણી સાથે છે એમ અનુભવાય એવા પ્રત્યક્ષ અને પ્રગટ બોલતા ચાલતા સદગુરુ રૂપ આ ગ્રંથો છે. આ સ્વયં નિષ્કુળાન સ્વામી છે. આ કોઈ લીટીઓ કે કોઈ કડીઓ કે કોઈ શબ્દ નથી, સ્વયં નિષ્કુળાન સ્વામી જ છે. સ્વયં નિષ્કુળાન સ્વામી રૂપે મહારાજ જ છે. કારણ કે મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામી જેવા સંતને પણ એ પુરુષોત્તમને લઈને ભગવાન જેવા કહેવાય. એમ નિષ્કુળાન સ્વામીમાં રહીને મહારાજ આપણને આ વાતોને સમજાવે છે. એ નિષ્કુળાન સ્વામી એમણે આ હૃદય પ્રકાશ ગ્રંથ લખ્યો. એ આજે સ્વામી અહીં લખે છે કે શુદ્ધ શિષ્ય સમજે સહુનું છે આ સાર. બધાયનું સાર આ તને મેં જે વાતો કરી એ છે.
બળિયા માટે પણ વાતો કરી, નિર્બળ માટે પણ વાતો કરી એવી સ્વામીએ વાતો કરી. સંવત 1896 અષાઢસુદી એકાદશી દન રચ્યો ગ્રંથ વરતાલમાં રાખી રોદે ભગવન. સંવત 1896ની અષાઢ સુધી એકાદશીના દિવસે વરતાલની અંદર સ્વામીએ આ ગ્રંથ લખ્યો છે. સ્વામી કે ભગવાનને હૃદયમાં રાખી, ભગવાનને હૃદયમાં સંભાળી, ભગવાનને હૃદયમાં ધારી મારા ને તમારા જેવા અનેક મુમુક્ષુઓ માટે સ્વામી આ હૃદય પ્રકાશ ગ્રંથ સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી અત્યારે વર્તમાન કાળે અને ભવિષ્યમાં આવવાવાળા આ સંપ્રદાયની અંદર આવવાવાળા મુમુક્ષુઓના કલ્યાણનો રસ્તો હંમેશા ખુલ્લો રહે, એના હૃદયમાં પુરુષોત્તમનો પ્રકાશ થાય એવી વાતો સ્વામી આમાં લખી છે, જે આપણા બધા માટે બહુ કામની છે. સ્વામીના ચરણોમાં કરોડો વંદન કરીએ. કહી એ કથા અનુપ યથાર્થ જેમ છે તેમ સહી સમજ આવ્યું સર્વનો રૂપ અનુપમ એહ વાત કહી અનુપમ એહ વાત કહી. સ્વામી કહે છે આવી અનુપ કથા જે છે એ ભગવાને સમજાવી છે, ભગવાને લખી છે. આવી સુંદર મજાનો સ્વામીએ 15 પ્રસંગનો હૃદય પ્રકાશ ગ્રંથ લખ્યો. ઇતિ શ્રી નિષ્કુળાંત મુનિ વિરચિતે હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે પંચદશ પ્રસંગ. સ્વામીના ચરણોમાં કરોડો કરોડો વંદન કરીએ. સ્વામીએ કૃપા કરીને આપણને આવો ગ્રંથ આપ્યો. એથી હૃદય પ્રકાશ સમાપ્ત, હૃદય પ્રકાશ ગ્રંથ અહીં સમાપ્ત થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.